સુરતમાં 2016માં વરાછા વિસ્તારમાંથી 500ના દરની નકલી ચલણી નોટો ઝડપાઈ હતી, જેમાં 3 આરોપી અગાઉ ઝડપાઈ ગયા હતા. ચલણી નોટો બનાવનાર મુખ્ય આરોપી છેલ્લા 7 વર્ષથી નાસ્તો ભરતો હતો. આરોપી 7 વર્ષ બાદ સુરતમાં કામ કરવા આવતા સુરત પીસીબી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. સુરત શહેરમાં અવારનવાર નકલી ચલણી નોટોના કિસ્સાઓ સામે આવતા રહે છે. તેવામાં વર્ષ 2016માં સુરતના વરાછા વિસ્તારમાંથી એક યુવાન પાસેથી 500ના દરની 86,000 જેટલી નકલી ચલણી નોટ ઝડપાઈ આવી હતી, જેને લઈ પોલીસે આરોપી જયપ્રકાશ દેવંત પાંડેની ધરપકડ કરી નકલી નોટોનો મુદ્દા માલ કબજે કર્યો હતો. ત્યારબાદ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ તમામ નોટ બાંગ્લાદેશની બોર્ડર પર બનાવવામાં આવે છે, જેથી પોલીસે શંકર મંડળ, મુસ્લિમ મંડળ અને શોહબર અલી મંડળની ધરપકડ કરી હતી. આ ઘટનાનો મુખ્ય આરોપી સુમિત વર્મા પોલીસ પકડથી બચવા માટે છેલ્લા 7 વર્ષથી નાસ્તો ફરતો હતો. સુમિતના ગામ પોલીસ તપાસ માટે ગઈ હતી, ત્યાં સુમિત મળી આવ્યો નહોતો અને સુમિત રાંચી ખાતે નાસી છૂટ્યો હતો અને છેલ્લા 7 વર્ષથી ત્યાં જ રહેતો હતો. સુમિત છેલ્લા 15 દિવસથી સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરવા માટે આવ્યો હતો. પીસીબી પોલીસને બાતમી મળી હતી કે સુમિત વર્મા આરકેટી માર્કેટમાં મજૂરી કામ કરે છે, જેથી પોલીસે તાત્કાલિક જ સુમિતને પકડી પાડી તેની પૂછપરછ કરતા તેમણે સમગ્ર ગુનો કબૂલ્યો હતો, જેથી પીસીબી પોલીસે આરોપી સુમિત ઉર્ફે દીપુ શ્રી મનુ વર્માને વરાછા પોલીસને સોંપ્યો છે, જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.